तो फ्रेंड्स, वेलकम टू थिंक आईटी लर्न आईटी चैनल। आज आप माइक्रोसॉफ्ट वर्ड नी अंदर इंसर्ट टेबनो भाग पहेलो जोईशुं, जेनी अंदर आपणे पेज अने टेबल साथे कई रीते काम करवुं ते विषे विगतवार जाणीशुं। विडियोना अंतमां आजना टॉपिकने लगता वन लाइनर क्वेश्चन्स पण जोईशुं। तो चालो शुरू करिए। आजनो आपणो टॉपिक इन्सर्ट टेब भाग वन। इन्सर्ट टेबनी अंदर विविध सात ऑप्शन्स आवेला होय छे। पेजिस, टेबल, इल्युस्ट्रेशन्स, लिंक, हेडर एंड फूटर, टेक्स्ट अने सिम्बोल्स। जेमाथी आपणे प्रथम बे ऑप्शन पेजिस अने टेबल विषे आજે વિગતવાર જોઈશું। સૌ પ્રથમ જોઈએ પેજિસ। કવર પેજ ફોર્મેટિંગ થયેલ એક કવર પેજ ઉમેરે છે જેમાં જરૂરિયાત મુજબ ટાઇટલ, ઓથર, डेट अने अन्य माहिती उमेरी शकाय छे। ब्लेंक पेज, ब्लेंक पेज एटले कोरू पेज, कोरू पेज उमेरी शकाय छे। पेज ब्रेक, डॉक्यूमेंट में पेज ब्रेक करी शकाय छे। तमे ज्यां तमारू कर्सर होय त्यांथी पेज ब्रेक करशो एटले कर्सर नवा पेजनी अंदर मूव थाय छे। तेनी शॉर्टकट की छे कंट्रोल एंटर। आपणे पेजिसनुं एक्जाम्पल जोईए। માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ઇન્સર્ટ ટેબમાં પેજીસ ઓપ્શન આવેલો હોય છે, જેમાં સૌ પ્રથમ ઓપ્શન છે કવર પેજ। તેના ઉપર ક્લિક કરતાં તમને વિવિધ પ્રકારના કવર પેજીસ ડિસ્પ્લે થશે। જે પ્રકારનું કવર પેજ તમે ચૂઝ કરશો તેવું તમારું પ્રથમ પેજ બનશે। નેક્સ્ટ ઓપ્શન છે બ્લેન્ક પેજ, બ્લેન્ક પેજ એટલે કોરું પેજ। બ્લેન્ક પેજ ઉપર ક્લિક કરતાં ડોક્યુમેન્ટમાં એક નવું કોરું પેજ ઇન્સર્ટ થશે। અહીં નીચે આપેલું છે પેજ વન ઓફ વન, એટલે કે તમારા ડોક્યુમેન્ટમાં હાલ એક પેજ છે। બ્લેન્ક પેજ ઉપર ક્લિક કરતાં એક નવું કોરું પેજ ઇન્સર્ટ થાય છે, જે તમે જોઈ શકો છો। પેજ બ્રેક, પેજ બ્રેક ઉપર ક્લિક કરતાં તમારું કર્સર જે પોઝિશનમાં હશે તેનાથી નેક્સ્ટ પોઝિશનમાં મૂવ થશે। અહીં આપણું કર્સર બીજા પેજ ઉપર છે, પેજ બ્રેક ઉપર ક્લિક કરશું તો એક નવું પેજ એડ થશે અને તમારું કર્સર થર્ડ પેજની અંદર મૂવ થશે। ત્યારબાદ જોઈએ ટેબલ, ઇન્સર્ટ ટેબલ। આ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં સિલેક્ટ કરેલી રો અને કોલમની સંખ્યા મુજબ ટેબલ ક્રિએટ કરી શકાય છે। જેટલી રો અને કોલમ સિલેક્ટ કરવામાં આવશે તેટલી રો અને કોલમનું ટેબલ ઇન્સર્ટ થશે। ઇન્સર્ટ ટેબલ, આ કમાન્ડની મદદથી ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ જોવા મળશે। ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સ આ રીતે દેખાતો હોય છે, જેની અંદર જરૂરી રો અને કોલમની સંખ્યા આપવી, ત્યારબાદ જરૂરી વિડ્થ આપી ઓકે આપતા સિલેક્ટ કરેલ રો અને કોલમનું ટેબલ જોવા મળશે। ડ્રો ટેબલ, આ કમાન્ડ ઉપર ક્લિક કરતાં પેન્સિલનું સિમ્બોલ જોવા મળે છે, જેની મદદથી ડોક્યુમેન્ટમાં ટેબલ ડ્રો કરી શકાય છે। આપણે ઇન્સર્ટ મેનુની અંદર ટેબલના એક્ઝામ્પલ જોઈએ। ઇન્સર્ટ મેનુની અંદર ટેબલ્સ ઓપ્શન આવેલો હોય છે, જેની અંદર ક્લિક કરતાં તમને આ રીતે ઓપ્શન્સ ડિસ્પ્લે થશે। સૌ પ્રથમ તમે જે રીતની જેટલી રો અને કોલમ સિલેક્ટ કરશો તેટલી રો અને કોલમનું ટેબલ તમારા ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ થયેલું જોવા મળશે, જે તમે જોઈ શકો છો। માઉસ તમારે મૂવ કરવાનું છે સિમ્પલ, જેટલી રો અને કોલમ સિલેક્ટ કરશો તેટલું ટેબલ દેખાશે, પછી તમે માઉસનું ક્લિક કરશો એટલે એટલું ટેબલ તમને ડ્રો થયેલું ડોક્યુમેન્ટમાં જોવા મળશે। નેક્સ્ટ ઓપ્શન છે ઇન્સર્ટ ટેબલ। ઇન્સર્ટ ટેબલ ઓપ્શન ઉપર ક્લિક કરતાં આ રીતે ડાયલોગ બોક્સ ડિસ્પ્લે થશે। અહીં તમે જેટલી કોલમ અને જેટલી રો આપશો તેટલી રો અને કોલમનું ટેબલ તમારા ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ થયેલું જોવા મળશે। નેક્સ્ટ ઓપ્શન છે ડ્રો ટેબલ। ડ્રો ટેબલ ઉપર ક્લિક કરતાં આ રીતે તમારું કર્સર છે માઉસનું તે પેન્સિલ જેવું દેખાશે, જેની મદદથી તમે ટેબલને ડ્રો કરી શકો છો। તમારે જેટલી રો અને જેટલી કોલમ ડ્રો કરવી હોય તેટલી તમે આ રીતે ડ્રો કરી શકો છો। નેક્સ્ટ ઓપ્શન છે એક્સેલ સ્પ્રેડશીટ। એક્સેલ સ્પ્રેડશીટ ઉપર ક્લિક કરતાં એક્સેલ ઓપન થશે। અહીં તમે જે રીતનું ટેબલ બનાવશો, જે રીતની માહિતી ટેબલના સ્વરૂપમાં લખશો અને પછી અહીંયાથી બંધ કરી દેશો લખીને, તો તેવું ટેબલ તમારા ડોક્યુમેન્ટમાં ઇન્સર્ટ થયેલું જોવા મળશે। ડિઝાઇન ટેબ,
डॉक्यूमेंट में टेबल ड्रॉ करता डिजाइन टेब एक्टिवेट थाय छे। डिजाइन टेब आ रीते देखाती हुई छे, जेमा टेबल ने अलग अलग स्टाइल बॉर्डर अने शेड आपवाना विविध विकल्प आवेला होय छे। डिजाइन टेबनो प्रथम ऑप्शन छे टेबल स्टाइल। टेबल स्टाइल ऑप्शन्सना उपयोगथी आपणे टेबलमां हेडर रो, टोटल रो, बेन्डेड रो अने बेन्डेड कॉलमनी इफेक्ट આપી શકીએ છીએ। ડિઝાઇન ટેબનો નેક્સ્ટ ઓપ્શન છે ટેબલ સ્ટાઇલ્સ। ટેબલ સ્ટાઇલ્સના ઉપયોગથી આપણે ઇનબિલ્ટ ટેબલ સ્ટાઇલ્સનો ઉપયોગ કરી શકીએ છીએ। ટેબલ સ્ટાઇલ્સમાં નેક્સ્ટ ઓપ્શન છે શેડિંગ। સિલેક્ટ કરેલ ટેબલની રો અને કોલમને બેકગ્રાઉન્ડ કલર આપી શકીએ છીએ। બોર્ડર્સ, સિલેક્ટ કરેલ ટેબલને અલગ અલગ પ્રકારની બોર્ડર આપી શકાય છે। ડિઝાઇન ટેબનો નેક્સ્ટ ઓપ્શન છે ડ્રો બોર્ડર્સ। આ કમાન્ડની મદદથી ટેબલને અલગ અલગ પ્રકારની બોર્ડર આપી શકીએ છીએ, તેમજ બોર્ડર હોય તો તેને રિમૂવ પણ કરી શકાય છે। આપણે ડોક્યુમેન્ટની અંદર કોઈ પણ ટેબલ ઇન્સર્ટ કરીએ ત્યારે ડિઝાઇન ટેબ એક્ટિવેટ થાય છે, જે તમે જોઈ શકો છો। ડિઝાઇન ટેબની અંદર સૌ પ્રથમ ઓપ્શન છે ટેબલ સ્ટાઇલ ઓપ્શન્સ, જેની અંદર હેડર રો, ફર્સ્ટ કોલમ, ટોટલ રો એટલે કે ટોટલ રો દેખાય છે, લાસ્ટ કોલમ, બેન્ડેડ રો અને બેન્ડેડ કોલમ જેવા ઓપ્શન દેખાતા હોય છે। હવે આની ઇફેક્ટ તમે જ્યારે ટેબલ સ્ટાઇલ એપ્લાય કરો ત્યારે તમને જોવા મળે છે। અહીં આપણે હાલ હેડર રો રાખેલું છે, તો તમે ત્યારે એવું ફોર્મેટિંગ એપ્લાય કરો તો અહીં હેડિંગની રો એટલે કે હેડર રો તમને આ રીતના ફોર્મેટમાં દેખાશે। હવે દાખલા તરીકે અહીં ફર્સ્ટ કોલમ આપણે રાખેલું છે, તો આ રીતના તમે સિલેક્ટ કરશો તો ફર્સ્ટ કોલમ છે તે પણ હેડર રોની જેવું દેખાશે। જો લાસ્ટ કોલમ કરશું તો લાસ્ટ કોલમ પણ તમને એ રીતે દેખાશે। તો આ રીતે તમને તેના અલગ અલગ સ્ટાઇલ અને ફોર્મેટિંગ જોવા મળે છે। ટોટલ રો કરશો તો નીચે ટોટલ માટેની રો તમને ડિસ્પ્લે થાય છે। તો આ રીતે ટેબલ સ્ટાઇલ્સ ઓપ્શન તમે ટેબલ સ્ટાઇલ એપ્લાય કરશો ત્યારે જોવા મળે છે। શેડિંગ ઓપ્શનની મદદથી ટેબલની અંદર તમે બેકગ્રાઉન્ડ કલર એપ્લાય કરી શકો છો। દાખલા તરીકે અહીં ટેબલ આખું આપણે સિલેક્ટ કરેલું છે, હવે તમે કોઈ પણ કલર પસંદ કરશો તો તે તેના બેકગ્રાઉન્ડમાં તમને જોવા મળશે। જે રીતના કલર ચૂઝ કરશો તેવો કલર જોવા મળે છે। બોર્ડરમાંથી તમે ટેબલને વિવિધ પ્રકારની બોર્ડર આપી શકો છો। અહીં બોર્ડરના વિવિધ ઓપ્શન છે। ઓલ બોર્ડરની મદદથી ઓલ બોર્ડર આપી શકશો, ફક્ત આઉટસાઇડ આપવી હોય તો તમે આઉટસાઇડ આપી શકો છો। અહીં તમે જે પ્રકારની બોર્ડર સિલેક્ટ કરશો તે પ્રકારની બોર્ડર અહીં જ્યારે તમે બોર્ડર એપ્લાય કરશો ત્યારે તમને જોવા મળશે, તમે જેવી બોર્ડર અહીં રાખેલી હશે તેવી। હવે ડ્રો બોર્ડરની અંદર જો તમારે નવું ટેબલ ડ્રો કરવું હોય તો અહીંથી તમે ડ્રો પણ કરી શકો છો। દાખલા તરીકે અહીં મેં આવા પ્રકારની બોર્ડર ચૂઝ કરેલી છે, પેનનો કલર જેવો રાખવો હોય તેવો સિલેક્ટ કરી અહીં તો હું ડ્રો કરીશ તો એવા બોર્ડરવાળું અને એવા કલરનું ટેબલ ડ્રો થશે, જેની અંદર તમારે જરૂરિયાત પ્રમાણે કોલમ, રો વગેરે બનાવી શકો છો। પછી આવે છે ઇરેઝર। ઇરેઝર એટલે આપણે શું જાણીએ છીએ કે ચેકરબોર્ડ, તો તેની મદદથી આપણે ભૂસી શકાય છે, એટલે અહીં તમે કોઈ પણ રો અને કોલમ ઉપર ક્લિક કરશો તો તે ભૂસાઈ જશે। તો આ રીતે ડિઝાઇન ટેબના વિવિધ ઓપ્શન્સ ટેબલને લગતા છે। લેઆઉટ ટેબ। ડોક્યુમેન્ટમાં ટેબલ ડ્રો કરતા લેઆઉટ ટેબ એક્ટિવેટ થાય છે। જે રીતે ડિઝાઇન ટેબ એક્ટિવેટ થાય છે તે જ રીતે લેઆઉટ ટેબ પણ જોડે જોડે એક્ટિવેટ થાય છે। લેઆઉટ ટેબ આ રીતે ડિસ્પ્લે થતી હોય છે, જેમાં ટેબલ, રો અને કોલમ સિલેક્ટ કરવાના તેમજ શોર્ટ ફોર્મ્યુલા જેવા વિવિધ વિકલ્પ આવેલા હોય છે। લેઆઉટ ટેબનો પ્રથમ ઓપ્શન છે ટેબલ। ટેબલ ઓપ્શનના ઉપયોગથી આપણે રો, ટોટલ રો, કોલમ સિલેક્ટ કરી શકીએ છીએ, તેમજ ગ્રીડ લાઇન્સ પણ જોઈ શકીએ છીએ। લેઆઉટ ટેબનો નેક્સ્ટ ઓપ્શન છે રોઝ એન્ડ કોલમ, જેમાં ડિલીટ ઓપ્શનની મદદથી આખું ટેબલ તેમજ ટેબલની રો અને કોલમ ડિલીટ કરી શકાય છે, જ્યારે ઇન્સર્ટ ઓપ્શનની મદદથી ટેબલમાં રો અને કોલમ ઉમેરી શકાય છે। લેઆઉટ ટેબનો નેક્સ્ટ ઓપ્શન છે મર્જ। ટેબલમાં બે કે વધુ સેલ મર્જ એટલે કે ભેગા કરી શકાય છે, જ્યારે સ્પ્લિટ સેલની મદદથી સિલેક્ટ કરેલ સેલના બે કે તેથી વધુ ભાગ પાડી શકાય છે।
स्प्लिट टेबल ऑप्शन की मदद थी टेबल ने अलग अलग भाग में वेची शकाय छे। सेल साइज़ टेबल नी रो अने कॉलम नी हाइट अने विड्थ वधारी तेमज घटाड़ी शकाय छे। एलाइमेंट टेबलना लखाणनू एलाइमेंट सेट करी शकाय छे। टेबलना लखाणनू डायरेक्शन पण बदली शकाय छे। ज्यारे सेलनू मार्जिन पण आपणे सेट करी शकीए छीए। लेआउट टेबनो नेक्स्ट ऑप्शन छे डेटा, जेमां शॉर्ट टेबलना डेटा चढ़ता के उतरता क्रम में गोठवी शकाय छे। रिपीट हेडर रोज आ ऑप्शन की मदद थी प्रथम लाइनों हेडिंग तरीके उपयोग करी शकाय छे। कन्वर्ट टू टेक्स्ट टेक्स्ट ने टेबल में कन्वर्ट करी शकाय छे। फॉर्म्यूला सेल में फॉर्म्यूला की मदद थी गणतरी करी शकाय छे। आपणे लेआउट टेब विशे जानकारी मेळवीए। आपणे ज्यारे डॉक्युमेंटनी अंदर कोईपण टेबल इन्सर्ट करीए त्यारे लेआउट टेब एक्टिवेट थाय छे, जेनी अंदर सौ प्रथम ऑप्शन छे टेबल। टेबलनी अंदर छे सिलेक्ट। सिलेक्ट ऑप्शननी मदद तमे सेल कॉलम के रो सिलेक्ट करी शको छो। दाखला तरीके अहीं रो पसंद करूँ तो जे कर्सर जे रोनी अंदर हशे ते आखी रो सिलेक्ट थशे। त्यारबाद छे ग्रीड लाइन। ग्रीड लाइननी मदद थी तमे टेबल में ग्रीड लाइन जोई शको छो अथवा तो रिमूव करी शको छो। नेक्स्ट ऑप्शन छे प्रॉपर्टी। प्रॉपर्टी की मदद थी तमे टेबल नी प्रॉपर्टी जोई शको छो के कॉलम नी पहोळाई केटली छे, लंबाई केटली छे, सेल नो डायरेक्शन शू छे वगैरह जोई शको छो। त्यारबाद छे रोज एंड कॉलम, जेनी अंदर छे डिलीट। डिलीट की मदद थी तमे कोईपण सेल कॉलम रो के टेबल डिलीट करी शको छो। अहीं दाखला तरीके मारू कर्सर अत्यारे छेल्ली रो में छे अने हुं डिलीट रो आपीश तो लास्ट रो छे ए डिलीट थई जशे। હવે નેક્સ્ટ ઓપ્શન છે ઇન્સર્ટ એબો। ઇન્સર્ટ એબો ઓપ્શનની મદદથી તમારું કર્સર જે રોની અંદર હશે તેની ઉપર એક રો ઇન્સર્ટ થશે અને ઇન્સર્ટ બિલોની મદદથી કર્સર જ્યાં હશે તેની નીચે એક રો ઇન્સર્ટ થશે। ઇન્સર્ટ લેફ્ટ, તમારું કર્સર જ્યાં હશે તેની લેફ્ટ સાઈડ એક કોલમ ઇન્સર્ટ થશે। ઇન્સર્ટ રાઇટની મદદથી કર્સર જ્યાં હશે તેની રાઇટ સાઈડ એક કોલમ ઇન્સર્ટ થશે। ત્યારબાદ છે મર્જ સેલ। દાખલા તરીકે આ ત્રણ આખી રો આ મેં સિલેક્ટ કરેલી છે ત્રણ સેલ અને મર્જ સેલ ઉપર ક્લિક કરીશ તો આ ત્રણેય સેલ ભેગા થઈ જશે એટલે કે મર્જ થઈ જશે। સ્પ્લિટ સેલ, સ્પ્લિટ સેલ એટલે કે તમારે સેલના કેટલા ભાગ પાડવા છે। અહીં મેં લખેલું છે બે ભાગ પાડવા છે અને એક જ રો રાખવી છે તો અહીં સેલના બે ભાગ પડશે। સ્પ્લિટ ટેબલ એટલે કે ટેબલને બે ભાગમાં ડિવાઈડ કરી શકાય છે। અહીંથી તમે જ્યાં કર્સર હશે અને સ્પ્લિટ સેલ ઉપર આપશો તો ત્યાંથી તમારું ટેબલ છે એ બે ભાગમાં ડિવાઈડ થઈ જશે। સેલ સાઇઝ, સેલ સાઇઝની મદદથી તમે સેલની સાઇઝ વધારી અથવા તો ઘટાડી શકો છો। અહીં મેં ઘટાડી તો આ રીતે તમારી સેલની સાઇઝ ઘટશે। એલાઇમેન્ટ, એલાઇમેન્ટની મદદથી તમે સેલની અંદર જે લખાણ લખેલું હશે તેનું એલાઇમેન્ટ સેટ કરી શકો છો। દાખલા તરીકે હું અહીંયા સેન્ટર કરું તો સેન્ટરમાં તમને જોવા મળશે। એ જ રીતે છે ટેક્સ્ટ ડાયરેક્શન, ટેક્સ્ટ ડાયરેક્શનની મદદથી તમે લખાણનું ડાયરેક્શન ચેન્જ કરી શકો છો। જો આ રીતે તમને લખાણનું ડાયરેક્શન ચેન્જ થતું જોવા મળશે। સેલ માર્જિનની મદદથી તમે લખાણનો હાસ્યો સેટ કરી શકો છો। ત્યારબાદ છે શોર્ટ, શોર્ટની મદદથી તમે ડેટા ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકો છો। અહીં મેં ચડતા ક્રમમાં ગોઠવવા છે તો ઓકે આપીશ તો આ માહિતી જેટલી સિલેક્ટ કરેલી હતી તે ચડતા ક્રમમાં ગોઠવાયેલી જોવા મળે છે। હવે છે કન્વર્ટ ટુ ટેક્સ્ટ। દાખલા તરીકે અહીં મેં બીજા લખાણ લખેલું છે, હવે એને હું સિલેક્ટ કરું છું અને કન્વર્ટ ટુ ટેક્સ્ટ આપું છું અને ટેબ આપું છું તો ઓકે આપીશ તો આ લખાણ છે એ ટેક્સ્ટમાં કન્વર્ટ થઈ જશે, ટેબલથી બહાર આવી જશે અને સિમ્પલ ટેક્સ્ટ જેવું તમને ડિસ્પ્લે થશે। હવે આવે છે ફોર્મ્યુલા। ફોર્મ્યુલા એટલે કે કોઈ પણ તમારે ગણતરી કરાવી। દાખલા તરીકે અહીં હું લાસ્ટ રો ઉપર મારું કર્સર લઈ જઈ અને ફોર્મ્યુલા ઉપર ક્લિક કરીશ એટલે ઓટોમેટિક ફોર્મ્યુલા તમને લખેલી ડિસ્પ્લે થશે સમ એબો અને ઓકે આપીશ તો ઉપરની જેટલી સંખ્યા છે તેનો સરવાળો તમને લાસ્ટ રોની અંદર ડિસ્પ્લે થાય છે। આમ તમે ટેબલની અંદર ગણતરીઓ પણ કરાવી શકો છો। હવે આપણે આજના ટોપિકને લગતા વન લાઇનર ક્વેશ્ચન્સ જોઈએ। ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇન્સર્ટ ટેબ પર જવાની શોર્ટકટ કી કઈ છે, અલ્ટર એન। સેકન્ડ ક્વેશ્ચન પેજ બ્રેક કરવાની શોર્ટકટ કી કઈ છે, કંટ્રોલ એન્ટર। થર્ડ ક્વેશ્ચન ટેબલમાં બેકગ્રાઉન્ડ કલર આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે, શેડિંગ। ફોર્થ ક્વેશ્ચન કયા ઓપ્શનની મદદથી ટેબલમાં સેલ મર્જ કરી શકાય છે, મર્જ સેલ્સ।
पांचमो प्रश्न, टेबल में सेल ना भाग पाड़वा माटे क्या ऑप्शन नो उपयोग थाय छे? स्प्लिट सेल। नेक्स्ट क्वेश्चन, टेबल डेटा ने शोर्ट करवा माटे क्या ऑप्शन नो उपयोग थाय छे? शोर्ट। क्या ऑप्शन नी मदद थी टेबल में गणतरीओ करावी शकाय छे? फॉर्म्यूला। पेज ब्रेक करवा थी शुं थशे? नवू पेज उमेराशे। मित्रों, वीडियो पसंद आव्यो होय तो वीडियो ने शेर, लाइक अने चैनल ने सब्सक्राइब जरूर करो, तेमज बेल आइकन पर पण क्लिक करवानुं भूलशो नहीं, जेथी तमने आवनारा दरेक वीडियोना नोटिफिकेशन्स मळता रहे। थैंक यू।